Bibhubhai, Bharasibhai, Sandarshanam Brambat, KC Patel, Badaj Mantri Shriyo, Sansat Shriyo, Dharasabha Shriyo, અને જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા સૌ કર્મઠ કાર્યકર્તા ભાઈ પહેલા તો હું આભાર માનું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનો અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ એટલા માટે કે આજ સુધીમાં ચાહે કોંગ્રેસ હોય કે ભાજપ હોય ચાર ચાર બહેનોને રાજ્યપાલ બનાવે એ ભારતીય જનતા પાર્ટીમાં જ બને અને બીજો આભાર સ્ટેજ પર બિરાજમાન અને આપ બધા મિત્ર આપ વિચાર કરો એવી પાર્ટી છે કે જે નાનામાં નાના કાર્યકર્તાઓનું ઘડતર કરીને આ સ્ટેજ સુધી પહોંચાડે છે તમે પોતે પણ તમારો વિચાર કરી શકો છો કે આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા છીએ પણ એનાથી આપણને સંતોષ થવો જોઈએ કે ચાલો આટલે સુધી તો આપણે કામ કરતા કરતા પહોંચ્યા છીએ હું તો 1967માં એક સ્કૂલની અંદર ટીચર બની મારા પણ સપનો હતા પણ કેવા સપનો હતા ઇન્ટર સાયન્સ પાસ થયું પછી ડોક્ટર બનવાની આશા હતી એ ડોક્ટર બન્યો છે શક્ય ન બન્યું બીએસસી થઈ એટલે બીજું સ્વપ્ન આવ્યું એસપી બનવું છે પોલીસમાં જવું છે પરીક્ષા પણ આપી પાસ પણ થઈ ઓર્ડર પણ મળતો પણ ટ્રાન્સફર થાય એટલે ના જવાય એટલે ત્યાં પૂર્ણ વિરામ આવ્યો પછી એમ થયું કે ભાઈ ચાલો પ્રોફેસર થઈએ એટલે એમએસસી કરવાની શરૂઆત કરી માણસનો ક્યાં ક્યાં વળાંક આવે છે એ તમને કહું છું એમએસસી માં બે ટર્મ એક પરીક્ષામાં માત્ર 36 માર્ક્સ એક પેપરમાં આવ્યા એટલે જે કમિટમેન્ટ હતું કે પ્રોફેસર તરીકે તમારી નિમણૂક કરશું પણ ના પાસ એક જ પેપરમાં હોય બીજા બધા નહીં તેમાં 48 માર્કે પાસ થવાનું હતું મિત્રો અને એટલા માટે કોઈક વખત હું કહેતી હોઉં છું સ્ટુડન્ટ્સને કે આપણે ઘટાડતા ઘટાડતા ક્યાં સુધી લઈ આવ્યા છે એક વિષયની અંદર એટલે બધા વિષયમાં 48 માર્ક છે એટલે વધારે હોવા જોઈએ અને થર્ડ ક્લાસ 45% એ ગણાય 48% સોરી એટલે પછી શું કરવું એટલે વિચાર કરો કે એમએસસીની પરીક્ષા પણ આપતા જઈએ અને જે નથી બનવું શિક્ષક એની બીએડ કરીએ એટલે બીએડ શરૂ કરી એમએસસી ની એક્ઝામ આપી એક જ વર્ષમાં એમએસસી અને એ જ વર્ષની અંદર બીએડ એટલે જે જે બનવાનું હતું એ બનવા માંડ્યું આપણા ગમે તેટલા સપના હોય તો ઈશ્વરે જે નિર્મિત કર્યું છે એ જ થતું હોય છે સડસઠમાં મોહિનાબાદ કન્યા વિદ્યાલયમાં જોડાઈ અને 1997 સુધી 30 વર્ષ સુધી સતત કામ કર્યું મિત્રો '85-86માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને એ જોડાવા પાછળનું માર્ગદર્શન પ્રેરણા કહો તો પ્રેરણા એ નરેન્દ્રભાઈની હતી એવું છે
મારી કોઈ ઈચ્છા નહોતી પાર્ટી માં, પણ નસીબ ખેંચી લાવી દીધું. પંચ્યાસી છ્યાસી માં પાર્ટી માં જોડાઈ, એક બાજુ નોકરી, બીજી બાજુ પાર્ટીનું કામ, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે. લગાતાર 6 વર્ષ, ત્યાર પછી ફરી વળાંક આવ્યો 1994 માં રાજ્યસભા, 94 થી 98 સુધી રાજ્યસભા, એટલે નોકરી અને રાજ્યસભા. દિલ્હી, હું દિલ્હી જાઉં એટલે મારું બીપી વધી જતું હતું. મને આજે પણ ખબર નથી પડી કે બીપી કેમ વધતું હતું, અને પાછી આવું એટલે નોર્મલ થતું હતું. 98 માં અર્લી રિટાયરમેન્ટ લીધી અને ચૂંટણી આવી. શંકરસિંહ વાઘેલે ચૂંટણી જાહેર કરી, રાજીનામું આપ્યું. 97 ઓક્ટોબરમાં હું રિટાયર થઈ, ફેબ્રુઆરી મહિનાની અંદર ચૂંટણી ડિક્લેર થઈ. અને જ્યાં કદી પણ કોઈ ગામ નહોતું જોયું એવા માંડલ વિસ્તારમાં લડવા માટે મોકલી આપણે. અને મનમાં એવું હતું કે ભાઈ હારશું તો હારશું, પણ રાજ્યસભા તો ચાલુ જ રહેશે ને, હારીશું તો રાજ્યસભા છે જ. જીત્યા, શિક્ષણ મંત્રી બનાવ્યા. કામ કરતા કરતા એવો એક માહોલ બન્યો અને મેં પહેલો નિર્ણય કર્યો, મિત્રો, શિક્ષકોની ભરતી હું પારદર્શક રીતે જ કરવાની છું, મેરિટના આધારે જ થશે, કોઈ કરપ્શન નહીં થાય. એને કારણે કાર્યકર્તામાં ખળભળાટ થયો. હું આજ કહું છું, તમને એટલા માટે કહું છું કે એટલી હિંમત કરવી પડે છે. અમારા છોકરા છોકરી નોકરી નહીં મળે અને એટલા માટે ઇન્ટરવ્યુ રાખો 20 માર્ક. મેં ના પાડી કે ઇન્ટરવ્યુમાં માર્ક્સ નહીં હોય, ને ઇન્ટરવ્યુ પણ નહીં થાય. જે આજે નરેન્દ્રભાઈ કાર્ડ નાખ્યું, યાદ રાખો, એ મેં એ સમયમાં કાઢ્યું હતું 98. કાર્યકર્તાઓ નારાજ હતા મારી ઉપર કે આનંદીબેન માનતા નથી. એટલે સંજયભાઈ જોશીએ મીટિંગ બોલાવી અને બધા જિલ્લાના પ્રમુખોને બોલાવ્યા, અને જેમને જે કહેવું હતું બધું બોલ્યા, બધા બોલ્યા. અમે શાંતિથી સાંભળી રહ્યા. તો ભાઈ કૌશિકભાઈ પણ ને, એ વખતે મહેસૂલ મંત્રી હતા, ત્યારે આ બધી ચર્ચા પછી એ બધા તો ગયા, પણ મેં માત્ર સંજયભાઈ જોશીને એટલું પૂછ્યું હતું કે આપણે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું એવા સૂત્ર સાથે ચૂંટણી લડ્યા છે. હવે તમે મને 2 દિવસની અંદર જવાબ આપજો કે આપણે આ સૂત્રને અમલમાં મૂકવું છે કે નથી મૂકવું. ન મૂકવું હોય તો મને 2 દિવસમાં કહી દેજો, તો હું ઇન્ટરવ્યુના માર્ક 20 લાખ મૂકીશ. પણ ત્યાર પછી કોઈ ફરિયાદ મને કરવા ન આવતા કે અમારી પાસે પૈસા માંગ્યા, અમારી પાસે ધ્યાન થયું, ફલાણું થયું, ટીકું થયું, કોઈ જવાબ હું નહીં આપું. 2 દિવસ પૂરા થયા, કોઈ મેસેજ નહીં આવ્યો, અને એટલે આપણું કામ ચાલુ રાખ્યું. જૂના બધા એમએલએ હશે, એમને ખબર હશે, બદલી લઈને આવતા તો લોકો કહેતી હતી કે બદલી નહીં થાય, અને ત્યારે મોં બગાડતા હતા. 5 વર્ષ પૂરા થઈ ગયા એટલે બધા મીડિયા વાળા બધા લખવા માંડ્યા કે ફરી શિક્ષણ મંત્રી જીત્યા જ નથી, ફરી વાર કોઈ શિક્ષણ મંત્રી જેવો છે. અને પાટણની સીટ આપી, પાટણમાં આપણે જીત્યા. મિત્રો, ફરી શિક્ષણ આવ્યું, ફરી સુધારા કર્યા અને એક રેકોર્ડ બ્રેક કર્યો, ફરીથી શિક્ષણ મંત્રીઓ જીતે છે. ફરી 5 વર્ષ પાટણમાં, બીજા એટલે ત્રીજી ટર્મ જયારે આવી ત્યારે શિક્ષણ વિભાગ મારી પાસેથી ગયો અને મને મહેસૂલ આપ્યું 2007. હું બહેનોને ખાસ કહું છું, બધાઓને, આજ સુધી કોઈ પણ રાજ્યની અંદર કોઈ મહિલાને
કોઈ પણ ડિપાર્ટમેન્ટ આપવું હોય તો એના માટે સદાય માટે લખેલું છે મહિલા બાળ કલ્યાણ. એના નામે જ લખાયેલું છે મહિલા બાળ કલ્યાણ. અને અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ હોય તેમને પેલું નક્કી કરેલું ડિપાર્ટમેન્ટ. આ સદાય ચાલી હતી રીત છે. એમાં બદલ કરીને પહેલી વાર રેવન્યુ ડિપાર્ટમેન્ટ આપ્યું. અને ત્યારે સ્વાભાવિક છે કે ચર્ચા થાય જ કે આનંદીબેન તો શિક્ષણમાં હતા એટલે આટલા બધા સુધારા કરી શક્યા, પણ હવે મહેસૂલમાં શું કરશે? વાત તો સાચી હતી. ઘણે હું કહું તો હું ખેડૂત પુત્રી છું, પણ સાત બાર શું ને આઠ શું એ તો બાપા જાણતા હોય, આપણે કઈ જાણતા જ ના હોય ને બધું. તો પણ આપણે સુધારા કર્યા, સ્ટડી કરીને સુધારા કર્યા છે, મતલબ પ્રવાસો કરીને સુધારા કર્યા છે, લોકોને સાંભળીને સુધારા કર્યા છે. અને 50-50 વર્ષથી પેન્ડિંગ પડેલા મહેસૂલના પ્રશ્નોનો સહજતાથી નિકાલ કર્યો છે. એની સાથે માર્ગ મકાન આવે. અને એમાં પણ હું પાટણ હોઉં એટલે હું પાટણમાં જ બધું ધીબી દઉં એવું ના હોય ભાઈ. દરેક જિલ્લાને 100 કરોડ રૂપિયા આપવાના હોય તો દરેક જિલ્લાને 100 કરોડ જવા જ જોઈએ. એવું છે આનંદીબેન પાટણમાં હોય એટલે 150 કરોડ લઈ જાય એવું કેવું ચાલે? અને આપણે પકડી રાખ્યું મિત્રો. કાર્યકર્તાઓ પણ મને કહેતા હતા કે બેન તમે જ માર્ગ મકાન મંત્રી છો, મેં કહ્યું ન ચાલે, અન્ય કોઈને ન થાય. કોઈ 50 જિલ્લો હોય તો 2 કરોડ વધારે આપવા પડે. ત્યાર પછી 2012ની ચૂંટણી આવી એટલે આપણે કાટોડિયામાં આવ્યા. એટલે પહેલી વાર મારી જગા જ્યાં હું રહેતી હતી ત્યાં પહેલી વાર મને ત્રીજી ચોથી ટર્મમાં જગા મળી ગયું છે. એટલે અમે ઘણી વખત જે શહેરના એમએલએ બેઠા હોય ત્યારે અમે કહેતા ગામડામાં જઈને લડો એટલે ખબર પડે તમને, શહેરમાં તો એક સ્કૂટર લઈ નીકળો ને એટલે બધું પૂરું થઈ જાય, બરાબર ને? કીધું છે આ બધા હશે એટલે કહું છું. ત્યાર પછી શહેરી વિકાસ 2012માં, એમાં પણ શક્ય એટલી બધી ટીપી બનાવી દીધી. ત્યાર પછી સીએમ ની જવાબદારી, એમાં પણ ઘણી બધી નવી યોજનાઓ બનાવી મિત્રો, અને એમાં ખાસ કરીને મહિલાઓ માટે બાળકો માટે એક યાદી બનાવજો મિત્રો, કે આપણી સરકારે નરેન્દ્રભાઈ કે કેશુભાઈ હોય ત્યાંથી માંડીને વિજયભાઈ સુધીના વિસ્તારની અંદર કે સમયની અંદર મહિલાઓ માટે કેટલી યોજનાઓ બની હતી જે ભૂતકાળમાં એક પણ નહોતી, એવું છે એક પણ નહોતી એવું છે. અને મહિલા બાળ કલ્યાણ વિભાગ જ નહોતો ને પછી યોજના ક્યાંથી બને એ તો વિચાર કરીએ આપણે. એવું છે મહિલા બાળ કલ્યાણ વિભાગ તો નરેન્દ્રભાઈ 2001માં આવ્યા ત્યાર પછી બન્યો અને ત્યાર પછી બધી યોજનાઓની શરૂઆત થઈ. નવા તાલુકાઓ નવા જિલ્લાઓ આ બધા ઘણા બધા નિર્ણયો નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે અને ત્યાર પછી આપ સૌના માર્ગદર્શન નીચે લીધા છે. કોઈ પણ સરકારની પહેલી પ્રાયોરિટી બાળક હોય, બાળક હોય, કારણ કે બાળક ઉપર જેટલું ધ્યાન કેન્દ્રિત થશે એટલો જ એક આદર્શ નાગરિક બનશે. અને સમાજની અંદર આદર્શ નાગરિક ની જેટલી સંખ્યા વધતી જાય એટલી સુખ અને શાંતિ એ રાજ્યની અંદર આવે. અને એટલા માટે શિક્ષણ ઉપર આટલો બધો ભાર મુકાયો અને નવું નવું કામ કરીને શિક્ષણ ઉપર બહેનો ભણે, બાળકો ભણે, એમનું સ્વાસ્થ્ય સુધરે, એમના સારા ઓપરેશનો થાય આ બધું શરૂ કર્યું આપણી પાર્ટીએ. અને મેં એટલા માટે કહ્યું ક્યાં ક્યાં વળંક માનવીના જીવનની અંદર આવે છે. એક જગ્યાએ મેં કહ્યું હતું કે હું તો ગામડામાં રહેતી હતી, ગામડામાં એટલે ખેતરમાં રહેતા થયું છે, અને રાત્રે આમ સુઈ જવાનું, આકાશ દેખાયા કરે, અને 2 મહિને 3 મહિને એકાદ ફ્લાઇટ ઉપરથી જાય ને માત્ર એક દીવડા જેવું દેખાય ત્યારે અમે એકબીજાને કહીએ જોજો જોજો ફ્લાઇટ જાય, વિમાન જાય. પણ એ વખતે મનમાં એવો વિચાર નહોતો આવ્યો કે આપણને આ વિમાનમાં બેસવા ક્યારે મળશે, એવું છે સપને પણ ખ્યાલ નહોતો. પણ નસીબ, પરિશ્રમ, યોગ્ય દિશા અને અંત સુધી પહોંચવા માટેની મથામાં દેતા એ કોઈ પણ કાર્યકર્તાને હંમેશા આગળ લઈ આવતું હોય છે.
શોર્ટકટ શોધવાથી કોઈ ફાયદો નથી મિત્રો, શોર્ટકટ શોધવાથી કોઈ ફાયદો નથી. એક વખતે એક પાર્ટીને પકડી તો જિંદગીના અંત સુધી ગમે તેવા પ્રશ્નો સામે આવે તો પણ એને છોડાય નહીં મિત્રો. એ હંમેશા વ્યક્તિનું ભવિષ્ય બગાડે છે અને એના ઉદાહરણો આપણા ત્યાં જ પડેલા છે. આમાંથી ઘણા નવા હશે તો ખબર નહીં હોય, એ જયારે ઘટનાઓ બની ત્યારે એવું છે. અને એના દ્વારા ઘણા બધા કાર્યકર્તાઓ ત્યાં જતા રહ્યા અને પાછા આવ્યા, જે કદાચ મારા કરતા વધારે સિનિયર આગેવાનો હતા પણ માર્ગ ભૂલ્યા અને એટલા માટે જે મળવા પાત્ર હતું એ ન મેળવી શક્યા, કારણ કે દિશા બદલાઈ ગઈ. એટલા માટે નાનામાં નાનો કાર્યકર્તા એ પાર્ટીના હાથ પગ છે મિત્રો, હાથ પગ નહીં હૃદય પણ છે, માથું પણ છે, મગજ પણ છે, આ બધું આ કાર્યકર્તાઓ છે. અને એટલા માટે પાર્ટીની અંદર જેટલું મહત્વ પાર્ટીના કાર્યકર્તાઓને આપી શકાય એટલું આપણે આપીએ છીએ અને આપવું પણ જોઈએ. એને શાંતિથી વેચીને સાંભળવો જોઈએ મિત્રો, આ કામ આપણે બધા કરીએ છીએ, તમે પણ નીચે કરો આવું. અને આ છેલ્લે હું એટલા માટે કહું છું મિત્રો, જ્યારે પણ ચૂંટણીના પ્રચારમાં જઈએ, આ વખતે પણ એ અનુભવો થયા છે, પછી એ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, ધારાસભાની હોય કે લોકસભાની હોય, ત્યારે આ શબ્દો ચોક્કસ સાંભળવા મળે ત્યારે આમ અંદર દુઃખ થાય છે કે કેટલા વડવાઓએ, નાથાભાઈ ઝઘડાથી માંડીને કેટલા વસંતભાઈ, આ બધાઓએ કેટલી મહેનત મજૂરી કરી છે ત્યારે આપણે આ સ્ટેજ સુધી પહોંચ્યા છે. અને જ્યારે કોઈ ગામનો એક વડીલ એમ કે અમારા ધારાસભ્યને તમે ઓળખતા જ નથી, અહીંયા આવ્યો જ નથી અત્યારે, ત્યારે કાર્યકર્તાને કેટલો આઘાત લાગતો હશે, આ વિચાર કરીએ મિત્રો. આપણે એવું છે, આપણી જવાબદારી છે કે એને તમને આપણને મત આપ્યો કે ન આપ્યો, પણ ચૂંટાયા પછી બધું જ આપણા માટે સરખું છે મિત્રો. એ ગામમાં જોવાની હવે જરૂર નથી કે કેટલા મત આપ્યા, અને એ મત આપ્યા હોય તો જ રોડ બનાવવાનો, એ મત આપ્યા હોય તો પીએસસી સેન્ટર આપવાનો, એ મત આપ્યો હોય તો શાળા રિપેરિંગ કરી આપવાની, એ આપણું કામ જ નથી મિત્રો. ભારતીય જનતા પાર્ટીની જે ડિફરન્સ છે, તફાવત છે, એ આ તફાવત છે. કોંગ્રેસે રાખ્યું એના એના પગલે આપણે ન ચલાવી. હું તો આટલા વર્ષોમાં આ બધું સાંભળતી આવી છું, પાટણમાં સાંભળતી હતી, અહીં પણ સાંભળતી હતી, અને છેલ્લે છેલ્લે ચૂંટણીના પ્રચારમાં પણ ગયા ત્યાં પણ સાંભળ્યું. અને એટલા માટે આપણે બધા જ આ બધા આપણા ભૂતકાળમાં જે આપણા વડીલોએ કામ કર્યું છે એમને તો કલ્પના જ નહીં હોય ને ભાઈ કે દેશનો વડાપ્રધાન આપણો બનશે, એવું કોઈને કલ્પના નહોતી ભાઈ. એમ છતાં એક ધારું કામ કરતા રહ્યા છે, સફળતા ન મળે ત્યાં સુધી કામ કરતા રહ્યા છે. આઝાદીના આંદોલનમાં પણ આ જ હતું, આપણે તો શહીદ થવાનું નથી અને બીજા કોને શહીદ કરવા એ નથી, એવું છે. આપણે આપણી પાર્ટીને મજબૂત બનાવીએ, ભૂલી ભૂલ્યા રસ્તો ભૂલ્યા તો પાછા આવીએ અને ફરીથી રસ્તો ન ભૂલીએ, માર્ગ બદલાય નહીં એનું કમિટમેન્ટ પાર્ટીને આપીએ કે આજે મેં ભૂલ કરી છે પણ ભવિષ્યની અંદર આવી કોઈ દિવસ ભૂલ નહીં થાય. ત્યારે કોઈ પણ પાર્ટીનો મજબૂત પાયો નાખેલો હોય તો હલી જાય આવું બધું કરીએ. તો મિત્રો આપ બધાનું આમંત્રણ છે દર્શન કરવા માટે, અને રાજભવન મોટું છે, પરિવાર સાથે આવો, અમે જમાડીશું, વ્યવસ્થા કરી આપીશું. અને કોઈ વખત હું ન મળતો એવું ના કહેતા કે ત્યાં તો જાહેરમાં બોલતા હતા, પણ એ તો છે આપતી, પણ એ આપણું જ છે, આ બધું આપણું જ છે, કે આ બધું આમનું જ છે ને આ બધું આમનું છે એવું માનતા નહીં. એટલે હું આ બધાઓને આમંત્રણ આપું છું, આ સ્ટેજ ઉપર બિરાજમાન બધાઓને આમંત્રણ આપું છું, જ્યારે પણ મધ્યપ્રદેશમાં પધારો ત્યારે અવશ્ય આવજો,
મેં માનગતિ માણતી ઉમિત રહું છું આપ બધા વિશે. ધન્યવાદ. આભાર. અહીંયા આપણો કાર્યક્રમ પૂર્ણ થાય છે. જેમને વ્યક્તિગત સન્માન કરવું હોય તો મંચસ્થ મહેમાનોને